નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારા આ વિડિયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો, આપણે આજે વાત કરશું મગફળીની, કેમ કે જે આપણી મગફળી તૈયાર થઈ ગઈ છે તો એની અંદર આ વર્ષે થોડુંક વરસ નબળું છે અને અમુક વિસ્તારની અંદર તો એકદમ દુષ્કાળ જ ગણી શકાય અને અમુક વિસ્તારની અંદર 20 થી લઈ અને 50 થી 60% સુધીનો વરસાદ છે. તો આની અંદર હવે ખેડૂતોએ શું કરવું જોઈએ, કેમ કે હવે ખરેખર આમાં ગવર્મેન્ટનું ધ્યાન દોરવાની જરૂર છે અને જો ગવર્મેન્ટ આની ઉપર કોઈ હવે ધ્યાન નહીં આપે તો ખેડૂત માટે બહુ આકરી વસ્તુ છે. કેમ કે આ વર્ષના જે આંકડા અમે તૈયાર કર્યા છે તે મુજબ વરસ ખૂબ નબળું છે અને ઉત્પાદનની અંદર પણ નબળું છે અને એની સામે ખેડૂતને ખર્ચો પણ બહુ આવી ગયો છે. તો આજે આપણે એના થોડાક આંકડા સમજવાની કોશિશ કરશું અને અમે જે આંકડા તૈયાર કર્યા છે તે આંકડા પણ અમારા એવા છે કે જે જગ્યાએ 2 રૂપિયાનો ખર્ચો થતો હોય ત્યાં અમે 2.5 રૂપિયાનો ખર્ચો જ ગણ્યો છે, વધુ ખર્ચો ન ગણીને આંકડો તૈયાર કર્યો છે. તો આની અંદર એવું છે કે જ્યારે વરસાદ પડ્યો અને વાવણી થઈ અને વાવણી થઈ તે સમયે જ બિયારણ જ્યારે વાવવાનું હતું ત્યારે અમે જે ખર્ચો ગણ્યો છે તે મુજબ કે લગભગ 1 વીઘાની અંદર 1700 થી લઈને 2000 રૂપિયા સુધીનું તો ફક્ત બિયારણનો જ ખર્ચો આવ્યો છે અને એની સાથે જે દવાઓ હોય એનો કોઈ અમે ખર્ચો ગણ્યો નથી. તો તમે જોવા જાઓ તો 2000 રૂપિયાનું બિયારણ 1 વીઘાની અંદર મગફળીમાં ખેડૂતોએ ત્યારે ખર્ચો કરી નાખ્યો હતો. ત્યારબાદ એની અંદર સાથી આપુ નિંદામણની દવાઓ અને ઈયળ ચૂસ્યા વગેરે દવાઓ, તો એની અંદર અમે મિનિમમ એવું વિચારીએ કે કમસે કમ લોકોએ 3 વખત જ દવા છાંટી હોય, એનાથી વધારે દવા ન છાંટી હોય તો 3 વખત દવા છાંટે તો પણ ખર્ચો કેટલો આવે. કેમ કે 1 વીઘાની અંદર લગભગ 3 થી 4 પંપ જેવો દવાનો ડોઝ કરવાનો હોય છે અને એવા તમે 3 ડોઝ કરો છો તો 1 પંપની અંદર દવાનો ખર્ચો કેટલો. કે આ વખતે જે ચૂસી આવ્યા હતા અને ઈયળ પણ આવી હતી અને સાથે ફૂગનાશકના ડોઝ તો એવા હોય છે કે ફૂગ આવે કે ન આવે, તમારે 15 દિવસની મગફળી થાય ત્યારથી તમારે 3 ડોઝ મગફળીની અંદર ફૂગનાશકના કરવાના જ હોય છે, જેનો પહેલો ડોઝ 15 દિવસે થતો હોય, બીજો ડોઝ તમે 30 દિવસે કરો, ત્રીજો ડોઝ તમે 45 દિવસે કરો અને ઘણા લોકો ચોથો ડોઝ પણ 60 દિવસની આસપાસ કરતા હોય છે. તો છતાં આપણે એમને 3 ડોઝ ગણીએ છીએ અને 1 વીઘાની અંદર 4 પંપનો આપણે હિસાબ કરીએ છીએ. તો એની અંદર અમે જે હિસાબ કર્યો તો 1 વીઘાની અંદર 4 પંપ છાંટો અને 1 પંપનો માત્ર તમે 300 રૂપિયા જેવો તમે ડોઝ ગણી લ્યો તો 1 ડોઝ છે એ 300 રૂપિયાનો થતો હોય 1 વીઘાની અંદર અને એવા તમે 4 ડોઝ કરો તો 4 ડોઝની અંદર તમારે 1200 રૂપિયાનો 1 વીઘાની અંદર ખર્ચો આવતો, એની સામે તમે 2000 રૂપિયાનું બિયારણ તો પહેલાં જ ખર્ચો કરી ચૂક્યા હતા અને એ 2000 અને 1200 તમે જોડી તો તમે 3200 રૂપિયાનો એ ખર્ચો ગણી લો. ત્યારબાદ નિંદામણના મજૂર અથવા તો બીજો કોઈ અન્ય ટ્રેક્ટરનો કે સાથીનો ખર્ચો અને ખેડૂતનો ખર્ચો તો આપણે અહીં કંઈ ગણતા જ નથી. છતાં પણ હવે જે ક્રોપ કટિંગની વાત છે તો ક્રોપ કટિંગની અંદર મિનિમમ 2000 રૂપિયાનો ખર્ચો તો દરેક ખેડૂતને આવશે, જોકે 2000માં પણ આ ક્રોપ કટિંગ થશે નહીં. છતાં પણ આપણે 2000 રૂપિયાનો ખર્ચો ગણીએ તો એ ખર્ચો 5200 રૂપિયા પહોંચે છે અને ત્યારબાદ 800 રૂપિયાનો જે ખર્ચો છે એ 800 રૂપિયા ટ્રાન્સપોર્ટ ચાર્જ કે જે ખેતર ઉપરથી પોતાના ઘર સુધી અથવા તો યાર્ડ સુધી અથવા તો જ્યાં ટેકાના ભાવે મગફળી ખરીદી થતી હોય ત્યાં સુધી પહોંચાડવાનો, આવો મિનિમમ ખર્ચો આપણે 800 રૂપિયા જોડી દઈએ તો પણ 6000 રૂપિયા થઈ જાય છે. જો કે આ 6000 રૂપિયાનો આંકડો એવો છે કે આ આંકડાની અંદર ક્યારેય ખેડૂત ખેતી ના કરી શકે, 1 વીઘાની અંદર 6000 રૂપિયાનો ખર્ચો કરી અને ક્યારેય ખેતી નથી થતી, કેમ કે 6000 રૂપિયાથી વધારે જ ખર્ચો આવતો હોય. છતાં પણ હું તમને 6000 રૂપિયાનો ખર્ચો બતાવું છું. અને હવે જે ઉત્પાદનની વાત છે તો 1 વીઘાની અંદર ઉત્પાદન કેટલું, કેમ કે સારું વરસ હોય ત્યારે પણ 17 મણ 18 મણ મગફળી થાય અને 17 મણથી 18 મણ જેને મગફળી થાય ત્યારે ખેડૂત એવું જ કહેતા હોય છે કે અમારે બહુ સારામાં સારું ઉત્પાદન થયું છે, તો આ વર્ષે તો નબળું વરસ છે. તો ઉત્પાદન કેટલું થશે તો કે 10 મણથી લઈ 12 મણથી લઈને વધીને 13 મણ, પણ જો ખરેખર 15 મણથી નીચે ઉત્પાદન થાય તો એ નબળું વર્ષ કહેવાય, એ ઉત્પાદન ફેલ ગણાય અને એવા સમયની અંદર એવા સંજોગોની અંદર દરેક ખેડૂતને પોતાનો પાક વીમો મળવો જ જોઈએ. અને પાક વીમો પણ કેવો મળવો જોઈએ તો કે આ જે મેં તમને ખર્ચો બતાવ્યો હતો તેની અંદર 6000 રૂપિયાનો ખર્ચો છે, એની સામે ટેકાના ભાવ જો ખરેખર ગવર્મેન્ટ તરફથી એક સારા આપવામાં આવે તો 1200 થી 1400 રૂપિયા સુધીનો ટેકાનો ભાવ 1 મણનો આપવામાં આવે તો ખેડૂતને આમાં પોસાય એમ છે અને એ પણ 1200 થી 1300 કે 1400 રૂપિયા સુધીનો ભાવ મળે એની સામે 15 મણ મગફળી થાય તો બાકી તો કોઈ પોસાય એવી શક્યતાઓ જ નથી, કોઈ કન્ડિશન નથી. અને એ ભાવ મળે અને એ ઉત્પાદનની અંદર પણ ખેડૂત એક સામાન્ય મજૂર જેવી જિંદગી જીવી શકે, એનાથી કંઈ વિશેષ સારું ના જીવી શકે. તો આની અંદર હવે ગવર્મેન્ટને મારી એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ બધી મગફળીના જે ઉત્પાદનનું સર્વે કરવામાં આવે અને જેને 15 મણથી ઓછું ઉત્પાદન હોય
તેને તાત્કાલિક ધોરણે વીમાના દાયરામાં લેવામાં આવે, જે પ્રધાનમંત્રી ફસલ યોજના છે અને જે કંઈ પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એના નિયમ પ્રમાણે એને 15 મણથી ઓછું ઉત્પાદન હોય તેને તાત્કાલિક ધોરણે વીમો આપવો. અને વીમાની અંદર પણ આ એક ખાસ વાત યાદ રાખવી કે 6000 રૂપિયાનો ખર્ચો પણ ગણવો અને 1200 થી 1400 રૂપિયા એક મણનો ભાવ ગણીને જ વીમો આપવો. કેમ કે ઘણી વખત એવું થતું હોય કે ગવર્મેન્ટ વીમો આપે, ત્યારે ગયા વર્ષે પણ વીમો આવ્યો છે એની અંદર તો અમુક લોકોને માઇનોર 1 વીઘાની અંદર 1000 કે 2000 આવી રકમ પણ આવી છે. તો આવી રકમની કોઈ મતલબ જ નથી ને આવી રકમ આપવી એક પ્રકારની ખેડૂત સાથે મજાક જ કહેવાય. કેમ કે આ રકમની અંદર ખેડૂતનું કંઈ વળતર મળવાનું નથી અને પાક વીમો એને ન ગણી શકાય. પણ આની અંદર જે 1200 થી 1400 ભાવ ગણી અને 15 મણ મેક્સિમમ અને જો જેને 8 મણ કે 10 મણ ઉત્પાદન થયું હોય તો જે ઉપરના જે 5-6 મણ ઘટતા હોય તેના વીમાના રૂપમાં ગણી લેવા અને એની 1200 થી 1400 રૂપિયા ભાવ ગણી અને એની જ રકમ એના એકાઉન્ટની અંદર જમા થાય આવું કંઈક ફોર્મેટ તૈયાર કરવું. અને આપ સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે આપણી પાસે પણ આ એક જે અમે ફોર્મેટ તૈયાર કરી રહ્યા છીએ ને અમે જે આ ફોર્મેટ તૈયાર કરશું જે ખર્ચાના અને ખેડૂતને કેટલો ભાવ મળવો જોઈએ ને કેટલો પાક વીમો મળવો જોઈએ એનું ફોર્મેટ તૈયાર કરીને અમે ગવર્મેન્ટ સુધી વધીને 1 અઠવાડિયાની અંદર મોકલવાના છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપનો જે કંઈ સુઝાવ હોય કે આપનું જે કંઈ સૂચન હોય એ અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો જેથી કરીને અમે એક સારું ફોર્મેટ તૈયાર કરી શકીએ અને ગવર્મેન્ટને રજૂઆત કરી શકીએ. બસ વિશેષ કંઈ હોય સૂચન તો કરતા રહેજો. ફરી આપણે એક નવા આંકડા સાથે 2 દિવસની અંદર મળશું. રજા આપશો. ધન્યવાદ.